આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય ઇતિહાસના પ્રકરણ નંબર 5/2 ગુપ્ત સામ્રાજ્ય વિશે વધારે જોઈએ. ગુપ્ત સામ્રાજ્યની અંદર કૃષિ ક્ષેત્રે એ જોઈએ તો ગુપ્તકાલીન જીવન એ સંપૂર્ણપણે કૃષિ પર આધારિત હતું. જમીનને વધારે ખેતી યોગ્ય બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. બ્રાહ્મણોને મફત જમીન આપવામાં આવતી હતી, જેને અગ્રહર કહેવામાં આવતું હતું. લોકોને વધારે ને વધારે જમીન પ્રાપ્ત કરવા માટેની લાલસા રહેતી હતી. જમીનની વહેંચણી ગ્રામપતિની અનુમતિ દ્વારા કરવામાં આવતી હતી. જમીન માલિકોનો બદલો મહતર નામના અધિકારીની મંજૂરીથી થતો હતો. કેટલાક જમીન માલિકો ખેતી જાતે ન કરવા અને બીજાને આપતા હતા, એના બદલામાં 35-50% ઉત્પાદન મળતું હતું. ખેતીની રક્ષા એ રાજાનું મહત્વનું કાર્ય ગણવામાં આવતું હતું. રાજ્ય તરફથી સિંચાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઘણા અભિલેખોની અંદર ઉલ્લેખ અનુસાર ગુપ્ત રાજાઓ કુવા, વાવ, તળાવો વગેરેનું નિર્માણ કરાયું છે. જેમ કે જુનાગઢના અભિલેખમાં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સુદર્શન તળાવ વગેરે. આ સિંચાઈનો પાળો તૂટી જવાથી મરામત કાર્ય કરવાનું કાર્ય એ સ્કંદગુપ્ત દ્વારા કરવામાં આવ્યું હતું. ઘઉં, ચોખા, જવ, શેરડીનું ખૂબ ઉત્પાદન થતું હતું. કૃષિની સાથે સાથે પશુપાલન પણ એક સહાયક વ્યવસાય હતો. પ્રત્યેક ગૃહસ્થને ત્યાં ગાય હતી. પારિવારિક ખોરાકમાં દૂધ, દહીં, માખણ, ઘીનો વપરાશ કરવામાં આવતો હતો. જંગલોમાંથી પશુના ચામડા, કસ્તુરી, જંગલ વગેરે પેદાશો લેવામાં આવતી હતી. તાળપત્ર પાનનો ઉપયોગ એ લેખન સામગ્રીમાં થતો હતો. ફૂલોનો રંગ તરીકે ઉપયોગ થતો હતો. જંગલના લાકડાનો ઉપયોગ મકાન અને રથ બનાવવામાં થતો હતો. આપ જાણો જ છો તેમ આ યુગ એ ભારતનો પ્રથમ સુવર્ણ કાળ હતો. આથી અનેક ક્ષેત્રે વિકાસ થયો હતો. એમાંનું એક ક્ષેત્ર એ છે વેપાર અને વાણિજ્ય. ગુપ્તકાળમાં મળેલા સિક્કા સોના, ચાંદી અને તાંબાના બનેલા છે. મિશ્રિત લોખંડ અદભુત રીતે બનાવવામાં આવતું હતું, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એ મહેરિલનો લોહસ્તંભ છે. વેપાર આંતરિક અને બાહ્ય બંને હતો. આંતરિક વેપાર રસ્તાઓ દ્વારા થતો હતો. બાહ્ય વેપારમાં સુતરાઉ, કાપડ, વાસણો, મરી મસાલા, તેજાના વગેરેનો નિકાસ કરવામાં આવતું હતું. જ્યારે રેશમી, રેશમ, રેશમી વસ્તુઓ, સોનું, કિંમતી પથ્થરો વગેરેની આયાત કરવામાં આવતી હતી. ઉદ્યોગ, અનેક ઉદ્યોગનો વિકાસ થયો હતો. જેમ કે કુંભાર માટીના વાસણો બનાવતા હતા, સોની આભૂષણ બનાવતા હતા, વસ્ત્રો બનાવવામાં આવતા હતા. આવી રીતે અનેક ઉદ્યોગનો વિકાસ થયેલો માનવામાં આવે છે. વેપારીઓ સંગઠન બનાવતા, તેઓ બહારગામ વેપાર કરવા માટે પશુઓ ઉપર એ લાદી અને નીકળતા હતા, જેને સાથ કહેવામાં આવતો હતો. મુખ્ય વેપારીને સાથવાહ કહેવાતો હતો. તેઓ પ્રવાસ કરવા કે વેપાર કરવા એકલા ન જતા, કેમ કે લૂંટારાનો ડર હતો. મથુરા એ ગુપ્તકાલીન મુખ્ય વેપારી મથક હતું, જે જુદા જુદા માર્ગોથી જોડાયેલું હતું. મથુરાથી બંદર સુધીના માર્ગ બનાવેલા હતા, જેમ કે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, સુરપાતક સોપારા મહારાષ્ટ્રમાં આવેલું છે. હવે એ બંદરો એ વખતે ખૂબ જ પ્રખ્યાત હતા. એરિસ્ટોટલનું પુસ્તક કોસ્મોસ ઉપરથી ગુપ્ત સામ્રાજ્યમાં વેપાર વાણિજ્યની જાણકારી આપણને મળે છે. એક સમાન ઉદ્યોગો અને ધંધાવાળા પોતાનું સંગઠન બનાવતા હતા, જેને શ્રેણી કહેવામાં આવતું હતું. શ્રેણીના અધ્યક્ષને શ્રેષ્ઠી કહેવામાં આવતું હતું. કારીગરોનું પણ એક સંગઠન હતું, જેને નિગમ કહેવામાં આવતું હતું. ગણખરો વિનિમય એ સોનાના સિક્કા દ્વારા થતો હતો. સોનાના સિક્કાને નિસ્ક અને ચાંદીના સિક્કાને રૂપક કહેવામાં આવતું હતું. આ ગાળાની અંદર નૃત્યનો ખૂબ મોટા પાયે વિકાસ થયો હતો. લગભગ દરેક છોકરી નૃત્યમાં પ્રવીણ બનવા ઈચ્છતી હતી. માલવિકાની મિત્રમાં છલિક નામના નૃત્યનો ઉલ્લેખ છે. અજંટાની 17મી ગુફામાં નૃત્ય કરતી સ્ત્રી આવેલ છે. વસંતોત્સવ અને સાર્વજનિક ઉત્સવમાં રંગમંચ કે અભિનય કલામાં લોકો ભાગ લેતા હતા. કાલિદાસે આના માટે તિરસ્કરણી શબ્દ વાપર્યો છે. નાટક શરૂ કરતા પહેલા પૂર્વ આયોજન માટે પ્રથમોદેશ દર્શન એવો શબ્દ વપરાયો છે. કાલિદાસે ચિત્રકલાના શિક્ષક માટે ચિત્રકાર્ય નામનો શબ્દ વાપર્યો છે. વાત્સાયણના કામસૂત્રમાં પણ 6 ચિત્રના અંગોનું વર્ણન કરવામાં આવેલ છે. રૂપભેદ એટલે આકૃતિ, પ્રમાણ એટલે માપ, લાવણ્ય એટલે શેપ આપવાની કળા, સાદ્રશ્યતા એટલે બેઠેલ વ્યક્તિનું ચિત્ર દોરવું, ભાર એટલે રૂપ પરનો વિચાર, અને વર્ણિકાભંગ એટલે ઉપકરણનો ઉપયોગ. આ વખતની સામાજિક સ્થિતિ જોઈએ તો પાયાને જે નોંધ કરી છે એ પ્રમાણે સામાજિક મૂલ્યોનો ખૂબ વિકાસ થયો હતો. ચારિત્રશીલ અને નિષ્ઠાવાન લોકોનું સમાજમાં માન હતું. કોઈ જગ્યાએ હિંસા નહોતી.
લોકો દારૂ પીતા ન હતા, લસણ ડુંગળી ખાતા ન હતા તેવો ઉલ્લેખ છે. ગુપ્તકાલીન સમાજ એકમ ગામ હતું, વધારે લોકો ગામડામાં વસતા હતા. વર્ણ વ્યવસ્થા ખૂબ કઠોર બની ગઈ હતી. વર્ણ હવે જન્મથી જ નક્કી કરવામાં આવતું હતું. મનુસ્મૃતિ આધારે જીવન જીવતું હતું. બ્રાહ્મણો ઉચ્ચ સ્થાને હતા, ત્યારબાદ ક્ષત્રિયો આવતા હતા. ઘણા રાજાઓ વિદ્વાન પણ હતા, જેમ કે સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત. સૌથી વધુ જનસંખ્યા એ વેશ્યાઓની હતી. કારીગરો અલગ અલગ જાતિ તરીકે ઓળખાવા લાગ્યા હતા. સમાજમાં સૌથી વધુ દાનવૃત્તિ વેશ્યા દ્વારા કરવામાં આવતી હતી. ક્ષુદ્રોની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓ ઘણીવાર ચંડાલ તરીકે ઓળખાતા હતા. તેઓ નગરમાં આવે ત્યારે ઢોલ લઈને આવતા હતા, તેવો ઉલ્લેખ ઘણા પુસ્તકમાં જોવા મળે છે. આ સમાજમાં અનેક જગ્યાએ કાયસ્થ નામની જાતિનું વર્ણન છે, જે ખૂબ જ શિક્ષિત હતો અને તેનું મુખ્ય કાર્ય એ લેખિત કરવાનું હતું. શિક્ષણમાં સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, અર્થશાસ્ત્ર, રાજવી અને દંડનીતિ ભણવામાં આવતું હતું. ભણવા માટે ગુરુકુળ હતા. શિક્ષકોને આચાર્ય કહેવામાં આવતા હતા. ગુરુકુળો ચલાવવા માટે શાસક તરફથી ગામડાઓને દાન આપવામાં આવતું હતું, જેને અગ્રહર કહેવામાં આવતું હતું. ગુપ્તકાળમાં વિદ્યા માટે નાલંદા વિશ્વવિદ્યાલય આખા વિશ્વમાં પ્રખ્યાત બની ચૂકી હતી. દુનિયામાંથી ઘણા વિદ્વાનો અહીં ભણવા આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં કુલ 10,000 વિદ્યાર્થી હતા અને 1500 અધ્યાપકો હતા. વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી, ત્યારબાદ જ તેને અંદર આવવાનું થતું હતું. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચે જવા મળ્યું હતું. 12-13 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા હતા. ઘણીવાર યોગ્ય વર પ્રાપ્ત કરવા માટે સ્વયંવર યોજાતા હતા. સતી પ્રથા પ્રચલિત થઈ ગઈ હતી. પિતાની મિલકતમાં પુત્રીનો કોઈ ભાગ ન હતો. તે સમયમાં દાસ પ્રથા અમલમાં આવી ગઈ હતી. વસ્ત્રો સુગંધિત અને શૃંગાર ફૂલોનો ઉપયોગ કરતા હતા. મનોરંજન માટે ચોપાટ, જલક્રીડા, નૌકાવિહાર વગેરે પ્રખ્યાત હતા. જુલો એ સ્ત્રીઓમાં પ્રિય હતો. રથયાત્રાનો ઉત્સવ પૂરા દેશમાં મનાવવામાં આવતો હતો. વાત્સાયને પોતાના પુસ્તકમાં એ કામસૂત્રમાં 64 કલાનું વર્ણન કરવામાં કર્યું છે. આ સમયમાં સંગીતનો પણ અનેક વિકાસ થયો હતો, જેમ કે અનેક પ્રકારના સંગીતનો અંદર ઉલ્લેખ છે. રાજાના મહેલમાં સતત સંગીત ચાલુ રહેતું હતું. સંગીત શીખવાની શાળાઓ હતી. તંતુવાદ્યમાં વીણાનો ઉપયોગ થતો હતો. માલવ વિજ્ઞાન મિત્ર સંગીત સંબંધી ચર્ચા કરવામાં આવેલ છે. કાલિદાસે પોતાના ગ્રંથમાં તાલ, લય અને સ્વર ના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છે. બેસુરા રાગ માટે મારપીટ શબ્દ વપરાતો હતો. માંગલિક પ્રસંગોમાં શંખ વગાડવામાં આવતો હતો. વીણા ઉપરાંત વલ્લકી, પરિવાહિની ને તંત્રી એવા 3 એ વાદ્યો હતા. ચર્મવાદ્યમાં મુરજ, મૃદંગ, દંદુબી અને મર્દનનો ઉપયોગ થતો હતો. ગુપ્તકાળમાં મળેલા ચિત્રો ઉપરથી જુદા જુદા વાદ્યની આપણને માહિતી મળી આવે છે. ચિત્રોમાં જોઈએ તો ચિત્રોની પેટીને વર્ણિકાકરણ, વર્ણ, મંજુસા, પ્રતોલિકા એવા નામ આપવામાં આવતા હતા. ખાસ કરીને તેમાં લીલો, કાળો, લાલ, પીળો, ધોળો રંગ ભરવામાં આવતો હતો. ચિત્રો દોરવા માટે તુલિકા, પીછીને તુલિકા કહેવામાં આવતું હતું અને પેન્સિલને વર્તિકા કહેવામાં આવતું હતું. અજંતાની ચિત્રકલા એ ભારતની ચિત્રકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અજંતાની 29 ગુફાઓમાં 9 ગુફાઓમાં ચિત્ર છે, જ્યારે 16 અને 17 એ ગુપ્તકાળના સમયના ચિત્રો હોવાનું મનાય છે. 16 નંબરની ગુફામાં મરણોત્મક રાજકુમારીનું ચિત્ર છે. ચિત્રો બનાવતા પહેલા ગુફાને કોતરી દિવાલો પર છાણ, માટી, ભૂસાનો લેપ લગાડવામાં આવતો હતો. ભીતના જે ભાગ પર ચિત્ર બનાવવામાં આવતો હતો તેની પર આવો લેપ લગાડી દેવામાં આવતો હતો. 17મા ગુફામાં એ ભગવાન બુદ્ધના, તેમની પત્ની અને રાહુલનું ચિત્ર, કે જે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલું છે. આ ગુફામાં બીજા ચિત્રમાં સિંહ, હાથી, કાળા હરણ વગેરે છે. ગ્વાલિયર પાસે જે બાઘ નામનું ગામ છે ત્યાંથી પણ 9 ગુફા મળી આવેલ છે. વાસ્તુકલા ક્ષેત્ર ફાહિયાને પ્રવાસ નોંધમાં રાજમહેલનું મનોરમ્ય વર્ણન કરેલ છે. મહેલની આસપાસ બગીચો બનાવવામાં આવતો, હિંચકો બાંધવામાં આવતો, બેસવા માટે ઓટલા બનાવવામાં આવતા. સારનાથમાં આવેલ ધમેક સ્તૂપનું નિર્માણ ગુપ્તકાળમાં થયું હોવાનું મનાય છે. તેની ઊંચાઈ 128 ફૂટ છે. અનેક મંદિરો પણ ગુપ્તકાલિક શાસકોએ બનાવેલ છે, જેમ કે ભૂમરાવનું મંદિર, જબલપુરનું તિંગાવાનું વિષ્ણુ મંદિર, અજયગઢ નાચવાનું કુથાકુ મંદિર, ઝાંસીમાં આવેલ દેવગઢનું દશાવતાર મંદિર, કાનપુરમાં આવેલું ભીતરગામનું મંદિર. ગુપ્ત યુગમાં અનેક મૂર્તિઓ પણ મળી આવેલ છે. વિષ્ણુની ચતુર્ભુજ, દેવગઢની મૂર્તિ, એરણમાંથી મળી આવેલ વરાહની મૂર્તિ, અનેક શિવની મૂર્તિ. શાંતિના સમયમાં કલાનો ખૂબ વિકાસ થાય છે, માટે જ આ યુગ સુવર્ણકાળ કહેવાય છે. અહીંયા ગણિત શાસ્ત્ર, આયુર્વેદ, રસાયણ શાસ્ત્ર, ખનિજ શાસ્ત્ર જેવા અનેક ક્ષેત્રોની અંદર એ ખૂબ જ મોટા પાયે વિકાસ થયો હતો. ગણિતમાં જોઈએ તો ગણિતમાં જે આજે દુનિયાની સૌથી મોટી ભારતની ભેટ હોય તો એ દશાંશ અંક પદ્ધતિ, કે 0 થી 9
આવું સૌ પ્રથમ શોધ આ યુગમાં થયેલી હોવાનું મનાય છે. આર્યભટ્ટે પોતાનું ગ્રંથ આર્યભટ્ટીમાં ગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરેની ચર્ચા કરેલ છે. સંખ્યાના વર્ગ, ઘન, સમીકરણો, ભૂમિતિના સૂત્રો, અનેક પ્રમેયો, પાઈનું મૂલ્ય, આ બધું જ આર્યભટ્ટ પાસે હતું. ગુપ્તકાળમાં જ્યોતિષોએ સૌ પ્રથમ એક વર્ષને 365.25 દિવસનું બનેલું હોવાનું જણાવ્યું છે. આર્યભટ્ટ એ દુનિયાનો સૌ પ્રથમ ખગોળ શાસ્ત્રી હતો. એને કહ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આર્યભટ્ટના ઘણા શિષ્યો હતા, જેમ કે પાંડુરંગ સ્વામી, વિજયાનંદ, પ્રદ્યુમન, શ્રીસેન, લાયદેવ, લલ વગેરે વિદ્વાનો હતા. વરાહમિહિર એ વિક્રમાદિત્યના નવ રત્નો પૈકીના એક રત્ન હતા. વરાહમિહિર એ વિક્રમાદિત્યનો નવ રત્નમાંનો એક હતો. પંચ સિદ્ધાંતિક એનો પ્રખ્યાત ગ્રંથ છે. તેમાં પિતામહ, રોમક, પોલુઆ, વાસિષ્ઠ, સૂર્ય એમ પાંચ જ્યોતિષ સિદ્ધાંત આપેલો છે. બૃહદ સંહિતામાં સૂર્ય, ગ્રહ, નક્ષત્રોની ગતિ, ભૂગોળ, વાસ્તુકલા, તળાવ ખોદવાની વગેરે વિપુલ માહિતી છે. ચરક સંહિતાની અંદર અને સુશ્રુત રચિત સુશ્રુત સંહિતામાં અદભુત રીતે વનસ્પતિનો ઉપયોગ કરીને જુદા જુદા રોગો મટાડવાની જે જુદી જુદી પદ્ધતિનું વર્ણન કરવામાં આવેલ છે. ગુપ્તકાળના નાગાર્જુનમાં રસાયણ અને ખનિજ શાસ્ત્રી હતા. તેને સોનું, ચાંદી, લોખંડ, લાંબુ, તાંબુ વગેરે ધાતુઓમાં રોગ નિવારણ પદ્ધતિમાં એનો ઉપયોગ કરેલો છે. વરાહમિહિરે પોતાના પુસ્તકમાં ચિકિત્સા માટે પારો અને લોખંડનો ઉપયોગ દર્શાવેલ છે. મહેરીનો લોહસ્તંભ એ ગુપ્તકાળના ખનિજ વિજ્ઞાનનો ઉત્તમ નમૂનો છે. 6 ટન વજન અને 23 ફૂટ અને 8 ઇંચ લાંબો એક સાથે આવો એક જ સાથે લોહસ્તંભ બનાવવામાં આવેલો છે. આ સ્તંભ 1500 વર્ષ થયો હોવા છતાં પણ બધી જ ઋતુમાં ભેજ વગેરેની કોઈ એની અસર થતી નથી અને આ દિન સુધી હજી એનો કાટ પણ લાગેલ નથી. એક આ અદભુત છે.